હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે. આજે ધોરણ 8ના તમામ વિદ્યાર્થી મિત્રોનું ગણિતના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે 14મું પ્રકરણ અવયવીકરણ તેમના વિશે અભ્યાસ કરતા હતા અને 2 સ્વાધ્યાય ચલાવ્યા હતા અને 3જા સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 અને 2 ભાંગાકારના દાખલા હતા ને તેમના વિશે જોયું હતું. આજે પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 14.3માં પ્રશ્ન નંબર 3 તેમના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો એના દાખલા તરફ જઈએ. આપણે દાખલા નંબર 1 આપ્યો છે તમને, 10x-25/5. તો પ્રથમ સંખ્યા છે એ 10x-25, એને આપણે અંશમાં લખવાનું. 10x-25 થયું અને જે ભાગ્યા સંખ્યા છે એ છેદમાં થશે આ રીતે. હવે જો અંશમાં છે 10x-25, એ બંનેમાંથી કોમન શું નીકળશે? 5. વધે એ સંખ્યાને કૌંસમાં લખી આપવાની. 10માંથી 5 કોમન કાઢી લીધા તો વધશે કેટલા? 2x-5. કૌંસ પૂરો અને છેદના 5 છે એ એમનો રહેશે. હવે અંશમાંથી 5 અને છેદમાંથી 5 કેન્સલ કરે, કેટલા વધ્યા? 2x-5. આ આપણો જવાબ. ઓકે, આ રીતે એકદમ દાખલા ઇઝી અને સરળ છે. જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2માં 10x-25 અને છેદમાં 2x-5. તો જો પહેલી સંખ્યા 10x-25 એમાંથી કોમન શું નીકળે એ ના આવડતું હોય તો પહેલાં બંનેના ભાગ પાડી લેવાના. 10ના ભાગ શું પડે? 5×2×x, એટલે 10x થઈ ગયું. અને પછી છે 25, તો 25ના ભાગ શું પડે? તો કે 5×5. તો બંનેમાં કોમન શું છે? 5×5 છે કોમન, તો એ 5ને આપણે કોમન કાઢી લેવાનું. 5×5 શું વધ્યું? 2x-5 થઈ ગયું. હવે બીજી સંખ્યા આપી છે 2x-5, એ ત્યાં આવશે આ સંખ્યા છેદમાં 2x-5. જો બંને કાઉન્સ સરખા તો બંને કાઉન્સ કેન્સલ, એટલે કેટલા વધ્યા? માત્ર 5. આ આવી ગયો આપણો જવાબ. રેડી છે ને? એકદમ સરસ અને ઇઝી. જો દાખલા નંબર 3, હવે રકમ આપેલી છે 10y+6y+21 અને ભાંગ્યા 5×2y-7. હવે પહેલી સંખ્યા છે 10y, એમની 6y+21, 6ના ભાગ શું પડે? 3×2×y પડશે ને. અને પછી 21ના ભાગ 7×3=21 થશે. 7×3=21. તો બંનેના ભાગ પહેલાં 10y-9. હવે આ બંનેમાં કોમન કોણ છે? 3×3 છે કોમન, તો એને લખી નાખવાનું 3×3. હવે વધેલી સંખ્યા કૌંસમાં લખી નાખવી આપણે, તો વધ્યા છે કોણ? 2y+7 વધ્યું, તો લખી નાખવાનું 2y+7 છેદમાં આ સંખ્યા 5×2y+7. તો 2y+7 કેન્સલ, 5×2=10 થઈ ગયું. શું વધ્યું? 2y×3. તો આ આવી ગયો આપણો જવાબ. ખબર પડી ને બધાને શું કર્યું આપણે? આ 10y-9 પછી 6y+21 એના ભાગ પાડ્યા, એમાં કોમન કોણ આવે? 3. તો 3 કોમન, બાકીની સંખ્યાને કૌંસમાં લખી નાખી. અને બીજી સંખ્યા છે ભાંગ્યા સંખ્યા, એને છેદમાં પછી સરખે સરખાને ઉડાડી દીધા અને 5×2=10 અને 2×y એટલે 2y×3 થઈ ગયું. હવે
દાખલા નંબર 4 તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, અને હવે અંતે દાખલા નંબર 5 ખાસ ધ્યાન રાખજો. આમાં 96 એ બી સી એમ નું રાખવાનું, 96 એ બી સી એમ નું. હવે 3 એ માઇનસ 12 શું નીકળે એમાં કોમન, 3 ના ભાગ 3 ગુણ્યા એ, અને 12 ના ભાગ 3 ચોક 12, એટલે શું નીકળ્યું કોમન, 3 આવ્યા કોમન તો કોમન લખી નાખો ગુણ્યા 3. અને હવે બાકીની સંખ્યા કાઉન્સમાં, એટલે કે એ માઇનસ 4 થઈ ગયું. હવે બીજી સંખ્યા જે છે જો 5b માઇનસ 30 શું નીકળશે કોમન, 5 શું નીકળશે 5, તો જો ભાગ પાડીએ 5b એટલે 5 ગુણ્યા 2, અને 30 ના ભાગ 6 5 30, 5 5 નીકળ્યા કોમન, તો 5 ને કોમન લખી નાખો ગુણાકારના સ્વરૂપમાં ગુણ્યા 5 ગુણ્યા વધેલી સંખ્યા, એટલે 5 કોમન કાઢી લીધા, બી વધ્યા, બી માઇનસ 6. હવે જો કાઉન્સને આપણે છૂટો પાડીએ અહીંયા 5 છે તો 5 ગુણ્યા બી એટલે 5b થઈ ગયું, અને 5 ગુણ્યા 6 એટલે 30 આવી ગયું, 6 5 ને 30. હવે ભાઈ છેદમાં કઈ સંખ્યા છે, તો એને છેદમાં લખી નાખવાની 144 કાઉન્સમાં એ માઇનસ 4 અને બીજા કાઉન્સમાં બી માઇનસ 6, બી માઇનસ 6 બી માઇનસ 6 કેન્સલ. આગળ એ માઇનસ 4 એ માઇનસ 4 ઉડી ગયા. હવે વૈધા એના ભાગ ઉડાડવાના, શું કરવાનું ભાગ ઉડાડવાના, હવે ભાગ ઉડાડવે તો 144ના 12 ગુણ્યા 12 એટલે 144 થશે. અંશમાં 96, 12ના ઘડિયામાં 96 ક્યાં આવે, 12 8 96 થાય ને, બંનેમાંથી 12 12 કેન્સલ, હવે શું વધ્યું, તો કે 8 a b c, 8 a b c ગુણ્યા 3 ગુણ્યા 5, અને છેદમાં શું છે 12 વધ્યા 12 આવી ગયું. હજી ભાગ ઉડશે ને, કારણ કે છેદમાં અને અંશમાં બંને જગ્યાએ બેકી સંખ્યા છે 8 અને 12, તો બંનેના ભાગ આપણે ઉડાડ્યું, તો 4 2 8 અને 4 3 12 થશે. બંનેમાં કોમન, 4 4 કેન્સલ, 3 3 કેન્સલ, શું વધ્યું 2 a b c અને 2 ગુણ્યા 5, 5 2 10 a b c, આ આપણો જવાબ. ઓકે, ફરીથી એકવાર આખો દાખલો જોઈ લો તમામ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં 96 a b c એમનમ, હવે પહેલી સંખ્યા 3 a માઇનસ 12, બંનેના ભાગ પાડી દેવી આપણે, તો શું કોમન આવે છે જોવો, 3 3 બંનેમાં કોમન છે, તો 3ને કોમન કાઢી લીધા, હવે વધ્યું હું એ અને 4, તો એ માઇનસ 4 લખી નાખ્યા. પછી બીજા કાઉન્સમાં 5b માઇનસ 30 કોમન 5 અને બાકીની સંખ્યા અંદર, અને હવે છેદ છે એને એમને, પછી બધાના ભાગ ઉડાડવાના, 12 12 144, 12 8 96 એટલે 12 12 કેન્સલ, આ બંને સમાન પદ કેન્સલ થઈ ગયા. હવે વૈધા એને છેદમાં લખી નાખવું, એટલે 8 અને 12 એ બંનેના ભાગ ઉડશે, 4 2 8 અને 4 3 12 થઈ ગયું, બંનેમાંથી 4 4 કેન્સલ, છેદમાં 3 છે, અહીંયા 3 છે, 3 3 કેન્સલ, એટલે વૈધા 2 a b c ગુણ્યા 5, તો બંનેનો ગુણાકાર 2 5 10 અને a b c. ઓકે ચાલો, રેડી અહીંયા સુધી? તો આ હતો આપણો દાખલો, આ સ્વાધ્યાય બધા વિદ્યાર્થીઓએ કમ્પ્લીટ લખી નાખવાનું છે. ઓકે, આવતીકાલે આવતા લેક્ચરમાં આપણે ચોથા પ્રશ્ન વિશે જોશું, ચોથો પ્રશ્ન સેમ આ જ રીતનો છે, તો તમામ વિદ્યાર્થી મિત્રોએ ચોથા પ્રશ્નની પણ પૂર્ણ પ્રેક્ટિસ કરી લેવાની છે. આવતા લેક્ચરમાં 2 3 દાખલા ગણાવીશ, અને પછી આપણે આગળના સ્વાધ્યાયમાં જઈશું. તો ફરી મળીશું આવતા લેક્ચર સાથે, ત્યાં સુધી રાહ જુઓ અને દાખલાઓની પ્રેક્ટિસ કરો.